ઓલા ભાઈ ની ફરમાઈશ લઈ લઉં. એ ભાઈ નો કૂતરો મોબાઈલ ગળી ગયો. આમ કઈ નહીં પણ કોકની મૂળી તકલીફ ફોનમાં એ પડેલી, રિંગ નહીં રાખેલી, વાઇબ્રેટિંગ રહી ગયેલું. અડધો કલાકે પોણો કલાકે કૂતરું કાઉં 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 કરીને મળ, કોકની રિંગ આવે ને ચારે બિશાને નાકળી સડે. આ રિંગ પૂરી થઈ જાય પાછું ઢપ દીને ગખોલમાં બેસી જાય. આજે આજે એક કલાક તો બાપુ કૂતરા ઉપર સર ચાલે. હા બાપુ આજ આખો દી ન્યા ન્યા હતો, મજા જ આવી. કૂતરા ઉપર આજ ઘણું બોલ્યા વાત. કૂતરામાં સંતમાં કેટલા લક્ષણ મળતા આવે. માણસનું ક્યાંય આવતું જ નહીં. હા પણ કૂતરા ઉપર કેટલો ભરોસો. જો સીએમ કે પીએમ આવવાના હોય તો એ ડોગ સ્કોડ આવે ને કૂતરું ટેજ ઉપર આટો મારી જાય, અને કૂતરું ન ભાંય તો હેલિકોપ્ટર હેઠું આવે. જો ભૂલથી કૂતરું ભૂંઈ જાય તો ફરફર ફરફર પાછું ભી જાય. કેવું કૂતર્યું. એક ભાઈ ને ઘેરે ગયો, મને કે ભાઈ આવો હું કા કૂતરો, મને કે આદત લીધો ખતરો કરવો, જેને કરડે કે નહીં. એટલે પ્રયોગ અમારી ઉપર શું કામ કરે તારા પર. પણ હજી સુધી મને કોઈ કૂતરું કરડ્યું નહીં. નકર ખૂબ આપણે બધે ગયા. પણ કોને ખબર દાદા, મને કૂતરું ભાળે એટલે લીપાઈ જ જાય. હું ને આપણે બાપુનું વારણ હકો, ગમે એવું પરદેશનું કૂતરું હોય ને બે મિનિટ નહીં એનું કરી લે. અને પરદેશમાં એના છોકરાને ન બોલાવો તાલે, પણ એના કૂતરાને બોલાવો ને તો તેને એટલું વારું લાગે. ઓકે ઓકે ઓકે. આપણે એમ કેટલું તમારું ડોગ સરસ છે, લે આવો આવો વેચો વેચો. જાણે કેમ એનો પેલા કોળાનો છોકરો હોય. બહુ બહુ કૂતરાનો આ એના નામે પ્રોપર્ટી હોય, સંપત્તિ હોય ને કૂતરાના. મારા દીકરા કૂતરા એ હારા પૂન કર્યા હોય તો મોટરું મળતું હોય છે, નકર ઘણા ના ગામને જ આપણે ખોહુરિયા પીડ્યા. વાહ ભવ થઈ ગયા હોય એની એની પૂંછડીને વળકા પડે. એટલે તારી જ પૂંછડી છે જોતો ખરો. એક જણો કૂતરાની પૂંછડીમાં પાઇપ ભરાવતો. કોકે કીધું પાઇપમાં રાખો તો તે પૂંછડી સીધી નહીં થાય. ઓલો કે પૂંછડી સીધી નથી કરવી, પાઇપ વાળવી છે. છત્રી નો હરિયો કરવા છે. તમે એમાં નોખે પાટ અડાઈ દીધો ગભ દે. તમારું ભગવાન હારું કરશે ભાઈ. ઓહો, હમણાં 12માં ને 10માં ના પરિણામ ગયા ને. એક જણો 12 સાયન્સ નો વિદ્યાર્થી અને ફેલ થયો, અને બાપુજી તો ખીજાવવા માટે જ ઉપેલી આવેલા છે. હમણાં તો એક જણે એના છોકરાને એટલો બધો મારતા હતા, પાડોશી દોડીને દોડીને ગયા. શું કામ મારો છો? એ કે કાલ મારા છોકરાનું પરિણામ છે. કે કાલ પરિણામ છે તો આજ શું કામ મારો? કાલ હું બહાર ગામ જવાનો હતો. કેટલો બાપને ભરોસો હોય છે કે આપણા એમ જ હોય એમ. હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે એ ભાઈ તમારો છોકરો કેટલા ટકા લાવ્યો? કે અમારા છોકરાને ટકા નો દો ને નિહાળે જાય એ જ ગૌરવ લેવાની વાત હોય. અમારી હાથ પેઢીમાં કોઈ નથી નિહાળી ગયા. ગયા કોઈ? આ તમે આગળ આડે ન ગયું સાવજ ઘર જાય સાવજ ઘર જાય. આ કવિતા આવતી કાઢી નાખી હવે, કારણ કે માસ્તરોને આવડી નહીં ગાતા. બહારથી સાહેબો આવ્યા ને સાવજ વગીરના વિસ્તારના આવ્યા, ચાવજ ઘરજે ચાવજ ઘરજે. માસ્તર જો બેઠો ગીરકાંઠાનો કેચરી ઘરજે મોફાળી માતેલો ઘરજે. જો ચામળો છોકરા ક્યાં ક્યાં ઘરજે, ક્યાં ક્યાં ઘરજે તારી ઘેરે. ઓઘો ઓરો ને આ ઘેરો ઘરજે. હશે એમાં એક કડી છે ને મને બહુ ગમે, કણબીના ખેતરમાં ગરજે. આ મેઘાણીએ કણબીનું જ ખેતર હું કામ લખ્યું? આ એ મને કયો આવે. એ પટેલ ભાઈઓ,
બહુ સારો મુદ્દો મેઘાણીએ લખ્યો, કણબીના ખેતરમાં કરજો. અને વાતે હાશી તેથી ખેતી કણબી જ કરતા આપણે તો બીડ ઉભા થા ડોહા. પસાવર પેલા લખાયું આ તો પસાવર પેલા આપણે ખેતું કરતા ક્યાં છે હમણાં કારજ બારજ ક્યાં દાડા જ ગોચ્યા ડોહા આપણે ખેતી પટેલ કરતા. એટલે મેઘાણીએ લખ્યું મોફાડી મુશાળો ભાગ્યો, જાણે કે ઉધાર લઈને ભાગ્યો હોય. ભાગ્યો તો ભલે ભાગ્યો છોકરાઓ ગયા કે અંકલ અંકલ અમારે શેર જોવો છે કે સિંહ જોવો. એટલે ઓલા ભાઈ એવું કીધું કે ભલે નિહડામાં આવી ગયા, હમણાં ગાડી બેસી જાઓ નીકળો. કેમ કે પેલા સિંહ જોવો હોય ને તો એ પેલા ટ્રાય કરી આવું કે શેની કે તમારા ગામડામાં તમારા શહેરમાં ક્યાંય કુતરી વિયાણી હોય ને એને ગખોલે પેલા એક બે વાર જઈ આવો એટલે ટ્રેનિંગ મળી જાય દોડવાની. આ બહુ હકીકત કીધેલું કે કુતરી વિયાણી હોય ત્યાં જાઓ ને પછી એ બે ત્રણ વાર જોઈ આવો ને પછી સિંહ જોવા આવજો. એટલે છોકરો નાપાસ છે, નાપાસ છે અને એના બાપનો મગજ ગયો, કારણ કે મગજ જવા માટે જ બાપ બન્યો હોય. મળ્યો છોકરાને ખીજાવા, મેં હું તને કહેતો હતો આર્ટ્સ કોમર્સ નો દીકરો થા, સાયન્સ નો દીકરો થામાં, અને સાયન્સ રાખીને બેઠો. કેટલું તારું ટ્યુશન, કેટલી સ્કૂલની ફી, કેવા કેવા કપડા તને લઈ દીધા, નાપાસ છો. આમ જો રમેશભાઈ નો છોકરો 98% લાવ્યો, 98 બેચ ઘીટ્યા, બેચ સામેલી કોલેજ વાળા લઈ ગયા MBBS માં. અરે ફલાણા ભાઈ નો છોકરો જો, રઘુભાઈ નો છોકરો, અરે આ મોરી નો છોકરો જો, બધાની મોર થઈ ગયો. આકર્ષણ મેર નો છોકરો જો, અમારે એક બહુ સારા સાહિત્યકાર 2000 જોક્સ નો ખજાનો, એટલે કરશન મેર બિપિનભાઈ સાથે પધારે, તાળીઓથી એને વધાવો. બધાના નામ લીધા, જેટલાના છાપામાં નામ આવ્યા છે. ફલાણાનો છોકરો જો, અરે બધું છોડ, આપણા બાજુવાળાની છોકરી જો. ઓલો કે ઈ જોયું એમાં જ ના પાછ છો, બાપ થી આવા હું ધંધા હીખવાડ. છોકરો કીધો આપણને કે ફલાણા ની છોકરી નહીં જોઈ હોય પપ્પા. આ ડોક્ટરો બેઠા એટલે એક ડોક્ટર ની કહું ખોટું લગાડતા ની, હો લાગે ભાગે લોહી ની ધાર. એટલે હવે તો આવા ડોક્ટર નથી કોઈ. કનુભાઈ આમાં એવું છે, ગામધણી માણસ એને ગુમડું છું ગોઠડે, અને ડોક્ટર રોજ આવીને પાટાપિંડી કરી જાય, 5 દી હુકાય ને 6 થી પાછું કોળાય. 3 વરહ છે, 3 ગુમડામાં 3 વરહ કાઢી નાખ્યા. પછી તો ડોક્ટર વગેરે બાપુ ન હાલે, બાપુ વગેરે ગુમડા ન હાલે, ત્રિપુટી ભેગી થઈ ગઈ. એનો છોકરો 3 વર્ષે અમેરિકાથી ભણીને આવ્યો ડોક્ટરી, ગયો ઈ 5મેથી ગુમડું ઉપાડી લીધું, કારણ કે અમેરિકા ભણીને આવેલો, 5મેથી ગુમડું ન રહ્યું, ગુમડું પૂરું. ગામના દરબારે વીટી પહેરાવી, વાદો જ છરસ કહેવાય બેટા તું ભણીને આવ્યો. ઘેરેજીને એના બાપને ઘગલાવ્યો છોકરાએ,
ત્રણ વર્ષથી બાપુને તમે દુઃખી કરતા. અમે આઠમે દાગ નથી જોયાવો આમ હોય. એટલે બાપે કીધું, બેટા ધીરો રે, નવો નવો છો, નવી નવી વહુ નણંદને પગે લાગે બેટા. અમે તીજે પાટે ગુમડું પૂરું કરીએ કર, આ ત્રણ વર્ષ છે ને બેટા ફી બાપુ એ જ ભરી, મહેનત ભરી. આ ગુમડું ન હોત તો તું ન ગયો હોત. ગુમડિયા ડિગ્રી કહેવાય. એટલે બહુ આમ જોખી જોખી બોલવું પડે, કારણ અત્યારે બધા ડોક્ટર બહુ સારા છે. આ ગામમાં ઘણા ડોક્ટરો સારા છે, એકલા દર્દીને નિદાન નથી કરતા, એની પરિસ્થિતિનું પણ નિદાન કરે. આવા ડોક્ટરો છે અત્યારે સાહેબ, ખોટા વખાણ નથી કરતો. ગરીબ માણસોને દવા પણ પોતે લખી અને પોતાના ડ્રાઈવરને એમ કે કાને પાસે ભાડાના પૈસા નહીં હોય, જઈને ઘેરે ઉતારીએ. રાજુલામાં આવા ઘણા ડોક્ટર છે કે જેણે પોતાના ખર્ચે એમ કહેવાય કે એને ઘેરે પોગાડી દે. મવામાં ઘણા એવા ડોક્ટર મારા ધીરુભાઈથી માંડીને બધા, એકલા દર્દીને ચેક નથી કરતા, એની પરિસ્થિતિને પણ ચેક કરે. અને બાપુએ કાલ કીધું એ તમને આજ કહું, ડોક્ટર નિંદા નથી કરતો, નિદાન કરે છે. અને હંમેશા કોઈનું નિદાન કરવું હોય ત્યારે જાહેરમાં નથી કરાતું, એને તમારે એક બાજુ જ લઈ જવો પડે અને એની અંદર જે જે નબળાઈ હોય ને એ દર્દીને જ કહેવું પડે કે હવે તું આ પરેજી રાખજે, હવે તું એના પરિવારને બાજુમાં ન રાખે. કોઈ પણ માણસ બીજાને નિદાન કરતો થશે એની અંદર જે નબળાઈ હશે એ એને એકાંતમાં બોલાવીને કહી દેશે કે હવે તું આ ન ખાતો, હવે તું આ ન પીતો, તારી અંદર આ રોગ છે. અમુક ડોક્ટર શું કરે ખબર, દર્દી ન કહે, નકર દર્દી ટાઈસ કાજે બધું દર્દીને એક લઈ જાવ, એની સાથે કોણ આવ્યા છે, તમને શું થાય, મારે હાડું ભાઈ થાય, અરે એમ નહીં પીડા શું થાય એ કે. એની આયરે આવ્યા હોય એને બોલાવીને કે ભયાનક છો દર્દી, કહેતો નહીં એવી બાયુ લાંબા ઢાળે ચાલે. હું છું એમની, હું છું કમળો આવ્યો, જાણે દીકરો આવ્યો હોય, કમળો આવ્યો નિદાનમાં, રિપોર્ટ કરાવ્યો ને રિપોર્ટ, એ જે એના હોઠ હાડાવડા થતા એની જોવા જેવા હોય. બરોબર ને, આ બરોબર હાલે આપણે આમ જ કરવું ને ઘડી, એમ એમ આપણે કાંઈ પિચ નથી લેવી, પિચ રિપોર્ટ કરાવ્યા ને, પેલા ભૂખ્યા પેટનો રિપોર્ટ કરાવ્યો ને પછી મેં તો કચી માનતા કરી હતી બેન, પણ માનતા કાયમ ન આવી. 15 દેતા દવાખાન છો મીઠા ભાઈ, આ તમે બધા આવ્યા છો વળી થોડીક હળવી થઈ, નકર તો બાપા એવા માણસો આવે. મારા લગ્ન વખતે મને કે પેલો ફેરો ફેર્યો તો લાઈટ વીજી, ત્રણ ફેરા તું ગોરારે ભરી ગયો, જેટલું ઘરના આરે નથી ભરતો એટલું ગોરારે મને ભળાઈ કે. હજી ક્યારેક ક્યારેક ગોર ના ફોન આવે, ફિલ્મ જોવા જ આવું.
નિદાન કરે. કાલે ડાક્ટર આવ્યા ને કીધું દર્દી પાસે ન બેહું, ઓક્સિજન ઘટે. એમ તો રામદેવજી મહારાજ ના ઓગાય કરાવ્યા, એને ઉપાડો લીધો હતો. હવાના પર આપણને એમ થાય કે ઊભી ઉધર છે કે હું હવે ઈ એની આંખ ખીરખી ન કરીએ કે ગામને સારું કરીએ કે એને જે ક્યાંય કાંઈ કુકડે આમ જ કરે. પંડની પીડા ભીષ્મ પણ ન મટાવી શકાય, એમાં બહુ ચિંતા ન કરવું, જે થવાનું હોય થાય. જેમ માણસને આયુષ હોય ને એમ બીમારીની આયુષ હોય, એને આછે વહી જાય તો કોકને જહ લઈ લેતા હોય, બાકી કાંઈ સારા ડૉક્ટરની ઉપર ભરોસો હોય કે આની દવાથી મને મટે, એનાથી જ મટે. તમે જોજો મને ધાપા સાહેબ ટીકડે આપે ને તો જ તાવ જાય, જોકે આવ્યો નથી કરે, પણ એવો એક એક મનમાં હોય માણસને કે એ એ એ જે ટીકડીથી નથી મટતું એ શ્રદ્ધાથી મટે છે, ફલાણા ડૉક્ટરની જ દવાથી મને મટે. આ ભરોસો દવા ઉપર માણસને ભરોસો હોવો જોવે. બાકી તમે 10 જગ્યાએ દવા લ્યો અને એ જ દર્દીને તમે એમ કહો તમે કોની પાસે લ્યો, એની પાસે ન લેતા એ ઓલી દવા વાપરે, ઓલી ઓલી ઓલામાં વાપરાય, એ બે દી સારું લાગે વાગે આમ તો એ 500 ભાવની ટીકડી આવે, આપણે કોટામાં કોટામાં આપણે બધું વહી જાય, મીઠું હશે તરત પાછું એ હતું એવું થઈ જાય, કારણ કે અંદરથી શ્રદ્ધા કાઢ નાખે. જેની ઉપર ભરોસો રાખો, સંપૂર્ણ ભરોસો રાખો, ડોક્ટર ભગવાનનો ભાઈ છે એમાં 100%. ભીષ્મને કુરુક્ષેત્રના મેદાનમાં રોમે રોમે બાણ લાગેલા હતા, બાણ સૈયા ઉપર દાદો હૂતો હતો. આપ જાણો છો દાદા, આપની સામે શું મારે વાત કરવાની. કૌરવો અને પાંડવો બધા રાતે બેહવા જતા દાદા ભીષ્મ બાણ, નારાયણ જ્યારે પગ પહાવીને ઉભા રહ્યા ત્યારે આમ નજર ઊંચી કરીને દાદો ભીષ્મ એટલું બોલ્યા હતા કે હે કૃષ્ણ, મારી પરિસ્થિતિ તો જો, જે કાંઈ વાર્તાલાપ છે એમાં નથી જવું, પણ પોતાનો જ્યારે એ એ એ જે કાંઈ ઘટના હતી એ વિશે દાદો ભીષ્મ બોલી ગયા. અને પછી કૃષ્ણ ન્યાય પ્રશ્ન કરે છે, હવે તને વેદના થાય છે દાદા, હવે તને દુખે છે કે ના? બસ હું આવી ગયો છું, હવે તને વેદના નહીં થાય. એમ ગમે એટલા દુઃખી હશો ને, પણ આ સમયનો ડૉક્ટર આવી જાય ને સાહેબ, બે ઇન્જેક્શન મારીને તમને એ જ પૂછશે કે હવે દુઃખે, વેદના ન થાય, કારણ કે એ પણ ભગવાનનો ભાઈ છે ડૉક્ટર. અત્યારે તો બહુ સારું છે. એક જણો ઓપરેશન કરતો હતો ત્યારે ઓપરેશન થિયેટરમાં લઈ દર્દી ભાગ્યો, ઓલું લીલું કપડું ઓઢાડેલું હોય ને, લીલા કપડા હોતો ભાગ્યો, હવે જાણે રામાપીની હોય દાતી હોય, બીજા પકડ્યો કેમ ભાગ્યો, શેનું ઓપરેશન? બોલો કે એપેન્ડિજનું. એટલે બોલાએ કીધું એપેન્ડિજનું તો સહજ ઓપરેશન હોય. બોલો કે એ તો મને ખબર છે, એ તો ઓપરેશન થિયેટરમાં વાત થતી હતી કે આ તો સહજ હોય, આમાં ડરવાનું ન હોય. તક તો તાકે એ મને નહોતા કહેતા, નર્સ ડોક્ટરને કહેતી હતી કે ડોક્ટર આ તો સહજ ઓપરેશન હોય, એપેન્ડિક્સ નું, આમાં ડરવાનું ન હોય. એ ડોક્ટર મારું ઓપરેશન કરવાનું હોય મરી જઈને નીકળી ગયો, જેને નશો સલાહો દેખ્યું હોય એ ઓપરેશન કરવા જાય કે ભગાય. એટલે મારો કહેવાનો અર્થ કે જ્યાં શ્રદ્ધા હોય જ્યાં ભરોસો હોય એમ આ કષ્ટભંજન ગ્રુપ ભરોસાથી જે ટિકિટ લેશે સાહેબ એને સારા ઇનામ લાગશે. ભરોસો કામ એને લાગ, મેં અત્યાર સુધી મેં ટ્રાય કરી મીઠા કે અમુક લાયક વ્યક્તિને જ લાગે છે, જેને જરૂર હોય ને, જેને સાહેબ ફોર વ્હીલરનું લાયસન્સ ન હોય ને એવા માણસોને ફોર વ્હીલ લાગેલી છે. બોલાને ખબર હોય કે આમ જરૂર છે, આ હું બધી ટિકિટ લઉં મનનો ફોર વ્હીલ લાગે, કારણ કે સે કાવું મારી એવી છે,
લાયક માણસને 100% લાગે, જે વસ્તુ જેને જરૂર જેટલું એને તેટલું જ તેને. તલ ભાર આજે આજે આખી ટીમ જે નીકળી છે એ કોઈ પરમાત્માએ પ્રેરણા કરી હોય કે આવા માણસને બધાના પૈસાથી એક મારે ફોર વ્હીલ દેવી છે. આ વિચારો દેનારો કોક હશે, કોકના ભાગ્યમાં પડ્યું છે સાહેબ, એના ભાગ્ય માટે આ બધું ગ્રુપ બનતું હશે. અમે કાલે આપણે ઓલા હતા ને નિહળે ગયા, અમે તુલસી શ્યામ પાસે, દાદા આપણે શું નામ મીઠા, આપણા બાબા નામ ભૂલી ગયો, લેરિયા લેરિયા ઊંડળા હતા ત્યાં, હુંડલા તાના બેન માડી અત્યારે તો કેટલી ઉંમર, હોને આડે વાળે. બાપુએ કીધું કે માં ક્યાં છે, કે એ તો હવે નથી હાલી શકતા, ઓલા એ પડખેના ઝૂંપડામાં તે ન્યામી ગયા સાહેબી, હોને આડે વાળે. સમય જોવો તો ખરા માણસને કેવું, બસ નેજુ માંડીને એટલું કીધું, બાપુ આવી ગયા ઘામાં, મારો રામ આવ્યો, મારો બાપ આવ્યો. એ છોકરા પાણીનું કળી હોલાય, બાપુ સહેજ અંગૂઠો આ બાજુ રાખો ને, બાવળિયાનું કોઈ હજી સુધી નહીં ધોયું હોય સાહેબ, કોઈથી કોઈને અડવા ન દે, પગે ન લાગવા દે. થાળીમાં પગ મૂકીને ડોશી એકલા પી ગયા, પછી અમે ગાડી લઈને નીકળી ગયા. બાપુ આ રોટલા ખાવા ન થાય, પણ આ અમારી આ માં બેઠી હતી ને એનો અંત સુધારવા તમને મોકલ્યા હોય એવું લાગે સાહેબ. રામ સબરી હાટું પણ જઈ શકે વનમાં, એમ ન મનાય કે રાવણ હાટું જી લંકા જઈ શકે, નહીં, રસ્તામાં સબરી બેઠી હોય કદાચ એની હાટું ધક્કો થયો હોય. હે એમ આ જે કઈ થઈ રહ્યું છે એ જેના માટે થતું હશે, કઈક લાભ જેને મળવાનો હશે, ત્યારે આ ડોક્ટરને આ બધાને આવા વિચાર આવે કે આપણે આવા ડ્રો કરીએ, આવા માણસો સુધી પહોંચીએ. બસ લાગી જાય, કોઈ પણ સારું કાર્ય થતું હોય એમાં જોડાવાય, અને જોડાતા જોડાતા એમાં જેના ભાગનું હશે એને 100% મળશે. અને એક નિષ્ઠાવાન ગ્રુપ છે અને ઓળખું છું ઘણા સમયથી, પાલીતાણા સાહેબ હતા ત્યારથી ઓળખું છું, અઢિયા સાહેબ પાલીતાણા, તમારા પાલીતાણા આ બિપિનભાઈ સઠિયા પાલીતાણા મને લાગ્યું તમે ડિસ્કો કરતા હતા ને ત્યારે, મેં કીધું આ જે ડિસ્કો તળેટી રોડ ઉપર જૈન લોકોનું જે થતું હોય ને એ ડિસ્કો છે, આ દ્વારકાનો ડિસ્કો નથી. મને કા રૂનું છે, સારું થયું કીધું ને, મને પેટમાં દુખદ ભાઈ, મને પેટમાં દુખદ ભાઈ, પેટમાં દુખદ, પણ તમે સારું છો છોકરી. એટલે મૂળી વાત એ, ખૂબ આપણને આનંદ આવ્યો છે. મેં રીતે 1.5-2 કલાક ખેંચી લીધું, હકારો હકારું, પણ આપણે હું હજી હકારી કે વયો નથી જવાનો, હજી તો સાંધો હાથ મેં પછી જવાનો છું. હા ભાઈ, એટલે ખૂબ આપણે આનંદ કરવો છે. પણ જેને સાંભળવા જીવનનો લાવો છે એવા આશાબેન અહીંયા કારેલિયા મનસુ પર ઉપસ્થિત છે. બાપુએ મારો ફોટો જોયો, બાપુએ બહુ દાંત કાઢ્યો કાલ હિંડોવડા સોકડીએ, જાય છે આરામ, બાપુ જાય છે આરામ, પાઘડી આવ્યા છે, જા થાય પૂરું, જો કોઈ દિગંબર ભટકાઈ જાય તો ગિરનાર ભેગા, એમ કહે આવે એમ સૌ નહીં. પણ ખરેખર મીઠાભાઈ, જો મેં ગિરનારમાં આશ્રમ નાખ્યો તો મારી જેવો કોઈનો આશ્રમ ન હાલે, બોલો કેવા કેવા બધા મિત્રો બધા. શિવરાત્રિમાં આપણે ઓલે ઉતારે આવે એટલે કોઈને ઉતારે ન આવે, હું જાય નહીં તમ તારે. આ ફોટો મૂક્યો ને ડોક્ટર, એટલે બાપુએ ખુદે કીધો મને કે જય શ્યારામ ભાઈ, જય શ્યારામ બાપુ, નહીં પણ સારો છે આમ, વાહ માયલા વાહ. પણ જેને સાંભળવા એક જીવન, એ પાડા સાહેબ ક્યાં ભાગ્યા,